હમણાં થોડા દિવસોમાં જે એસઓપીની ગાઈડલાઈન હોય એ મુજબ કદાચ સિટિંગ વ્યવસ્થાઓ બદલેલા છે. અત્યારે મેં ગણ્યું તો ટોટલ 8 જ ગર્લ્સ છે મેથ્સવાળી, એટલે મેથ્સનો હમણાં એક ક્લાસ અને બાયોલોજીના બે, એવું કરતી 3 જ રાખવા છે, ઘટાડવા નથી. પણ ક્લાસને એવી રીતે ડિવાઈડ કરી તો લેક્ચર કન્ટિન્યુ અમારા ગોઠવાય છે, થર્ડ લેક્ચર પછી ચેન્જ કરી દઈશું. બીજું, માસ્ક ફરજિયાત છે, એટલે પહેરીને આવવું, નકર સાથે તો લાવવું જ. કદાચ કન્ટિન્યુઅસ ન ફાવે ને લેક્ચર દરમિયાન તો થોડીક વાર નીચે કરી શ્વાસ હરખા લઈ સેટલ બધું થઈ જાય એટલે પાછું ચડાવી દેવાનું છે, જેમે વાંધો હા. પણ બીજું તો આનો ઉકેલ બીજો કઈ નથી, એટલે તમે થોડું તમારી રીતે જાતે એડજસ્ટ કરી લેવા, બરાબર છે. એના માટે કોઈને કહેવાનું નથી થતું, ન ફાવે તો થોડી વાર નીચું કરીને સેટ કરો. બીજું કે આપણે કાયદેસર રીતે જ લીગલ ફોર્મેટમાં સ્કૂલ ખુલેલી છે, એટલે યુનિફોર્મ સાથે આવજો, બરાબર, વિથ ફૂલ યુનિફોર્મ. એ સિવાય હવે કેમિસ્ટ્રીની વાતે ચડીએ. કેમિસ્ટ્રીમાં વિરેનભાઈ હવે નથી, માત્ર હું એક જ છું, બરાબર છે, થઈ જશે પૂરું. કારણ કે આપણે ચેપ્ટર નંબર ઓફ ચેપ્ટર્સ ઘણા બધા થઈ ગયા છે, બાકીને થક કરી દઈશું પૂરા આરામથી. પણ સાથે સાથે જો કોઈને સ્પીડી પડે, થોડું કંઈ ટાઈમ આપણો રેગ્યુલર જેટલો નથી, એટલે થોડીક સ્પીડ કરવી જ પડશે. કલાકો આપણને પૂરતા નથી મળી રહ્યા, હજી અત્યારે આપણી માગણી છતાંય કલાકો હજી પૂરતા આપ્યા નથી, એટલે થોડીક ઝડપ હોઈ શકે. પણ એના માટેનું સોલ્યુશન બે રીતે આપું તમને. એક રીત, આ જે થાય રેકોર્ડિંગ થાય છે ઓનલાઈન મૂકી દઈશું, એટલે તમારે રિવાઇઝ કરીને જે વસ્તુ ફરીથી જોવી હોય કે સાંભળવી હોય તમે ફરીથી ઘરે જોઈ શકશો, બરાબર છે. અને બીજું, ચાલુ લેક્ચરે ન સમજાણું એ તો પૂછી જ લો તર, અને આજે જે ભણેલું છે ઘરે જઈને રિફર કરો ઇન્સ્ટન્ટ, અને ન સમજાણું તો કાલે પહેલાં પૂછી લો, આગળ પછી ચાલુ કરો. કારણ કે બહુ ધીમે ધીમે લેવા કરતાં હવે તો જે ન સમજાય એ જ કરાવું ફરીથી, એવું જ કરવું, એટલે ટાઈમ બચે ઘણો. બીજું, જે પૂછતા હતા આપણે ચેપ્ટરને પાકા કરાવતા હતા, એવો સમય નથી કે હું તમને દરરોજ પૂછું ને એનું હોમવર્ક આપું ને એવું. રાજી થાવ દુઃખી થાવ નક્કી નહીં કરી શકું, પણ એવું છે મિક્સ. ત્રીજું, હવે ચેપ્ટર્સ જે કાંઈ મેં ઓનલાઈન ચાલુ કર્યા તો તમે જુઓ દાખલા વગરના જ ચેપ્ટરો લીધા, બરાબર, જેમાં દાખલાઓની મગજમારી ન હોય, એટલે ઓનલાઈન રહેવા દો. જો કલાકો આપણને પૂરતા સ્કૂલમાં નહીં ફાળવવામાં આવે તો કંઈક તો ઓનલાઈન મૂકવું પડશે સાથે સાથે, તો એ કામ આવશે. પી બ્લોક ને ડીએફ બ્લોક ને એવા ચેપ્ટર્સ જેમાં હું ઓનલાઈન મૂકી દઉં તો અથવા અહીંયા ભણાવું ઝાઝો ફરક ન પડે. જો પાકા ન કરાવું તો પછી ઝાઝો ફરક નથી રહેતો, દરરોજ હું પૂછીને એનું હોમવર્ક આપું તો કદાચ ફરક પડી શકે, બાકી નહીતર તો બે સરખું થાય. તો એ ચેપ્ટર અત્યારે બાકી જ છોડીએ છીએ, જેમ હશે એમ લઈશું. અત્યારે હું એવા ચેપ્ટર્સ ચાલુ કરી દઉં કે જેમાં સામે ભણાવીશ તો ઘણો ફરક પડી શકશે, બરાબર છે. ચેપ્ટર નંબર 4, રાસાયણિક ગતિકી. પી બ્લોક એવું છે કટકે કટકે ગમે એમ તેથી ભણાવો તો એમાં ફરક ન પડે. 14મા સમૂહ આજે ભણેલો, 15મા 3 મહિના પછી તો ચાલુ, ટુકડા પડી શકે છે વચ્ચે ગમે ત્યાંથી, લિંક તૂટી જાય એવું નથી. જ્યારે આ તો બધા લિંક વાળા દાખલા વાળા ચેપ્ટરો છે, સામે કરશો તો ઝડપથી થશે ને ફાવી જશે વધારે. રાસાયણિક ગતિ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ન સમજાણું એના માટે ઘરે એમ કીધું એમ જોઈ લેવાનું છે. બીજું, તમારા કોઈ ફ્રેન્ડ આવે, માની લો કે આજે નથી આવ્યા, ઉત્તરાયણ પછી આવે, પૂછતા હોય તમને તો એને કહી દેવાનું કે આગલા લેક્ચરો અમી ખાય એટલા જોઈ. દરરોજ દરરોજ જે 2 દિવસ પછી કોઈ આવે, કોઈ 4 દિવસ પછી આવે, એના માટે દરરોજ તો પહેલેથી સ્ટાર્ટ નહીં થાય. તો એ લોકોને તમે એક ખબર હોય તો તમે કહી દો, એટલે એને રીતે કામે ચડતા થાય. જેટલા આવ્યા છો એ મોટા ભાગના સક્રિય છો, સારી વાત છે. પરીક્ષા આ વર્ષે જ આપવાની છે ને, આપજો. શું કામ કે ટોટલ સંખ્યામાંથી 35% સંખ્યા એવી છે
ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે અથવા તો એવી પ્રાઇવેટ સ્કૂલોમાં છે રિમોટ પ્લેસવાળી કે જ્યાં ઓનલાઈન લેક્ચરોની બધી સુવિધાઓ પ્રોપર મળી નથી એવા બાળકોમાંથી ઘણા બધા ડ્રોપ લઈ ગયા છે ગવર્મેન્ટ વાળાઓને તો શું છે ડીડીમાં ઓનલાઈન કીધું હતું ડીડી ચેનલ ઘરે કોઈ રેગ્યુલર ચેનલ જોઈ શકે એવું તો કોઈને લગભગ ને નહીં એટલે એ લોકો ડ્રોપ લેવાનું વિચારે છે ડ્રોપ લઈએ તો તમે જ્યારે પરીક્ષા આપીને કોલેજમાં ભરતી થવા જાઓ ત્યારે શું થાય 65% બાળકો ને સીટો તો બધી ને એટલે સારી કોલેજ મળે ને એટલે કોલેજ મળે પછી જે દિવસે ભણીને નીકળો નોકરી માટે કોમ્પિટિશન થાય ત્યારે તમારો લોટ તો નાનો રહી જાય ને એટલે કોમ્પિટિશન ઓછી રહે પણ નેક્સ્ટ યર માટે વિચારો જે આવતા વર્ષે પરીક્ષા આપશે 35% એડઓન થશે એટલે જે દિવસે કોલેજમાં એડમિશન લેવાનું હોય ત્યારે એડઓન નડશે નોકરી મેળવવાની હશે ત્યારે નડશે કોમ્પિટિશન કાઈ નહીં રહેશે પ્રમોશનમાં કોમ્પિટિશન તો લાઈફ ટાઈમ એટલે આપણે તો આ કોમ્પિટિશનનો બેનિફિટ લેવો આપણને કઈ બાજુ જવાથી બેનિફિટ છે એટલું વિચારીને એ બાજુ જાઓ એમ કહેવા માંગુ છું અને આપણો બેનિફિટ એમ જ છે કે આ વર્ષે ક્લિયર કરો 30% સિલેબસ કટિંગ આપ્યો છે બોર્ડ માટે ધ્યાનમાં લઈજો બોર્ડ માટે જી નીટમાં એવું કટિંગ આપ્યું નથી જી નીટમાં ક્યાં જી ની ઓલે આવી ગયું એમાં એવું નથી કીધું આટલો આટલો સિલેબસ કટ એમને શું વધારી દીધું જીમાં 5 ન્યુમેરિકલ પૂછતા હતા તો 10 પૂછશે 10 માંથી 5 જ લખવાના એવું ટૂંકમાં એટલે તમે 30% કાઢ્યું હોય તો તમને વાંધો ના આવે ગણતરી આ તે કરવામાં કે 50% લખવાનું છે એટલે થઈ જાય ખરું પણ એમને સિલેબસ કટ કરી નથી આપ્યો બીજા વિષયોમાં કદાચ ફિઝિક્સમાં ને એમાં આપી દીધું હશે તો એમને ચાલતું હશે આપણને કેમિસ્ટ્રીમાં એવું ક્રોસિંગ થાય છે કે વચ્ચે વચ્ચેથી હું કાઢી ના પાયો નાઇટ્રોજનના ઓક્સાઇડ કે ન લ્યો તો ચાલશે પણ જીનીટનો જ્યારે પ્રશ્ન બનાવવો હોય કે અણુનો આણ્વીય આકાર તો એ આણ્વીય આકારમાં નીચેનામાંથી કયો અણુ સમતલ્ય નથી એમાં પાછું ઉદાહરણમાં આવી છે એટલે આપણે એવી રીતે કટિંગ નહીં કરી શકીએ બધા અને હું કરતો પણ નથી હવે તો તમને ખબર છે ઓનલાઈનમાં મેં ક્યાંય બીજું વચ્ચેથી કાંઈ કટિંગ કર્યું નથી એમને જે કાઢ્યું હોય આપણે તો બધા ચેપ્ટરને આખા જ ચેપ્ટર લીધા છે પૂછું છું યાર પૂછવાનું કારણ એ જીનીટ માટે કારણ કે હવે તમારો ટાર્ગેટ ન હોય તો એ બનાવો ચાન્સ વધુ છે કે તમે સારી પોસ્ટ ઉપર છો કોલેજમાં સારી કોલેજ મળી શકે જેમને મેડિકલનું સ્વપ્ન ન વિચાર્યું હોય એવા વિચારી શકે છે હવે હા અગાઉ ન વિચારી શકતા હોય કે આપણે મેડિકલમાં જઈ શકીએ એટલે પછી આપણે એવું કહેતા થઈ ગયા ના મને મેડિકલમાં રસ નથી મારે એવું નથી અંદરથી આપણને ખબર હોય કે આપણને મળે જ નથી તો હવે વળી થોડુંક અલગ વિચાર છે મળે એમ છે રેડી ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિ કોઈ પણ કેમિસ્ટ માટે ત્રણ સવાલોના જવાબ બહુ મહત્વના હોય છે ત્રણ સવાલ નંબર 1 પ્રક્રિયા થશે કે નહીં થાય જ્યારે કોઈ બે કે ત્રણ પ્રક્રિયકને હું ભેગા કરું તો એમના વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં થાય જાણવું મહત્વનું હોય મને પહેલેથી ખબર પડી જાય આના વચ્ચે પ્રક્રિયા નથી થતી તો ખોટો ટાઈમ ન બગડે અને થતી હોય તો 5 વખત ટ્રાયલથી ન થઈ તો 6 વાર ટ્રાય કરવાની ખબર પડે થાય છે તો ટ્રાય કરી શકાય નંબર 2 કેટલી નિપજ મળશે કારણ કે કોઈ પ્રક્રિયામાં 70% નિપજ મળતી હોય કોઈમાં 80% એવું નથી હોતું કે બે પ્રક્રિયા ભેગા કરો એટલે 100-100% નિપજ જ બની જાય પણ કેટલા ટકા નિપજ મળશે એ જાણવું જરૂરી હોય કોઈને માની લો કે કાલે ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ કરવી છે તો પ્રક્રિયા જે હું રાખે મંગાવે રાખે છે એના વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં જાણવું જ પડે પછી કેટલા ટકા નિપજ મળશે એ જાણવું પડે એના આધારે પડતર બેસે કેટલી ખબર પડે અને ત્રીજું વેગ રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયા કલાકમાં પૂરી થઈ જાય પ્રક્રિયા 15 દિવસે પૂરી થાય તો પડતર એ પ્રમાણે ફરક પડી જાય ને કોસ્ટિંગ માટે
તો ઇન્ડસ્ટ્રી ઓપન કરવાની હોય તોય ભલે, અને કેમિસ્ટને પોતાની રીતે કામ કરવું હોય, લેબની અંદર રિસર્ચ કરવું હોય તો પણ એ બહુ જરૂરી છે કે આ ત્રણ બાબતની માહિતી એને મળે. રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં થાય કયું શાસ્ત્ર આપણને જાણકારી આપશે, રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં થાય કયા શાસ્ત્રથી કહી શકશે, કયો જોઈએ એમાં નથી નામ. અને બીજું કે એ શાસ્ત્ર તમે ભણી ગયા છો એટલે પૂછું છું. બોલો, હવે વિડીયો નથી જોઈ રહ્યા? વિડીયોની ટેવ પડી ગઈ એટલે એ ખરું, અમારે કડું ન પડે કેમ વાતો કરો, વિડીયો જેવું થઈ ગયું, ચૂપચાપ સાંભળવાનું જોઈ. બધા ખાલી યુનિફોર્મ પહેરીને આવજો, કાલ કમ્પ્લીટ યુનિફોર્મમાં એટલે સ્કૂલ ચાલુ થઈ ગયો ફૂલ ફ્લેજ એવું દેખાય, મગજમાં એવું થશે. સ્કૂટી ધીમે ચલાવે, રોડ સારો થઈ ગયો પછી સ્પીડ આવી છે પાછી. કયા શાસ્ત્રથી નક્કી કરશો પ્રક્રિયા થશે કે નહીં થાય એવું? કોઈ નહીં જવાબ. ઉષ્મા ગતિ શાસ્ત્ર, ડેલ્ટા જી ની કિંમત શોધો કોઈ પણ પ્રક્રિયા માટે. જો ડેલ્ટા જી ની કિંમત ઋણ મળે તો શું દર્શાવે? પ્રક્રિયા થશે આપમેળે આગળ થઈ ને. ડેલ્ટા જી ની કિંમત 0 હોય તો સંતુલનમાં છે, એકય દિશામાં આપમેળે નહીં થાય, આગળ જશે જ નહીં. અને ડેલ્ટા જી ધન થતો હોય કોઈ પ્રક્રિયા માટે તો પ્રક્રિયા નહીં થાય. ગ્રેફાઇટમાં કાર્બન હોય, હીરામાં કાર્બન જ છે. ગ્રેફાઇટ અને હીરાની સ્થિતિ ઉર્જાનો ટોટલ તફાવત 1.9 કિલો જૂલનો છે. ગ્રેફાઇટને એટલી ઉર્જા કોઈ પણ રીતે પ્રોવાઇડ કરો તો હીરો બની શકે કે કેમ, એના માટે ડેલ્ટા જી શોધવામાં આવે. આવા અખતરા કર્યા વૈજ્ઞાનિકોએ, મૂકી દીધા થાકી ગયા ત્યારે, પછી ડેલ્ટા જી શોધ્યો તો ઋણ મળતો તો મતલબ પ્રક્રિયા થવી જ જોઈએ. ફરીથી નવેસરથી અખતરા ચાલુ કર્યા ને સફળતા મેળવી. આવું આપણે ભણી ગયા હતા ઉષ્માગતિ શાસ્ત્રમાં. એટલે પ્રક્રિયા થશે કે નહીં થાય એનો ચોક્કસ જવાબ ઉષ્માગતિ શાસ્ત્ર આપશે. HCL ને એને વચ્ચે ભેગા કરો, પ્રક્રિયા થશે કે નહીં થાય ઉષ્માગતિ શાસ્ત્ર ઉપરથી હિસાબ લગાવી શકાય, ગણી શકાય ડેલ્ટા જી ઉપરથી. જો ડેલ્ટા જી ઋણ થાય તો કહેવાનું કે પ્રક્રિયા થશે, ડેલ્ટા જી ધન થતો હોય તો પ્રક્રિયા નહીં થાય. તમારે બીજા કોઈ ફેરફાર કરવા હોય સાંદ્રતા દબાણ તાપમાન તો એ કરી નાખો, પછી ડેલ્ટા જી ગણો. પણ જે કન્ડિશનમાં ડેલ્ટા જી ઋણ થશે એ જ કન્ડિશનમાં પ્રક્રિયા આગળ વધશે, નહીં તો નહીં, કન્ફર્મ બરાબર. પછી બીજી વાત, બીજો સવાલ આપણો કયો હતો? વેગ. અને ત્રીજો કેટલી નિપજ. કેટલી નિપજ તમે ભણી ગયા છો? એ કયું શાસ્ત્ર આપણને માહિતી આપશે કેટલા ટકા નિપજ બનશે એ કહી શકો? કોઈ શાસ્ત્ર એવું ભણી ગયા છો તમે એટલે પૂછો. રીઝન કેમ બધું પ્રાઇમરી નો બોર્ડ મારી દેવો કે આપણે પહેલેથી ચાલુ થયું છે. કેસી ભણી ગયા છે કે સંતુલન અચળાંક? કેસી કેપી, કેસી ની કિંમત 4 હોય તો કેટલા ટકા નિપજ બને? કેટલા? હા કે તો કઈ ભલે સાથે કે છે કેટલા? 80%. હા સો યસ. કેવી રીતે છે? કેસી બરાબર નિપજોની સાંદ્રતા. આ ચેપ્ટરમાં જેટલું ભણાવું ને એટલું જ વાંચો, આગળ આગળ વાંચવાની કોશિશ ન કરતા બોલતે ચડી જશો. જે ભણાવી દઉં ને તમને કહું કે અહીં સુધી ભણાવી એટલે ઘરે જઈને એટલું રેફર કરો, બહુ આગળ નહીં જતા. આ ચેપ્ટર પી બ્લોક ડી બ્લોક હોય ને તો ગમે એટલું આગળ વાંચવાનું છે, એમાં આખું વાંચશો તો સમજશે. ટાઈમ હોય તો ભલે એ વાંચવું હોય તો, પણ આ તો નહીં અમે છે ને આખું મગજ ચેન્જ થઈ જશે. ભાઈ કા પ્રક્રિયકોની સાંદ્રતા અને કિંમત કેટલી છે કેસીની? આ તો ખબર છે ને તમને સૂત્ર સંતુલનમાં આવતું,
આની સાંદ્રતા 80% નિપજ બનતી હોય તો માન લો કે 100 અણુ તમે લીધા છે પ્રક્રિયકના તો 80% નિપજ એટલે નિપજના કેટલા અણુ થાય 80 ભાગ્યા પ્રક્રિયક કેટલો વધે જો 80% નિપજ બની ગઈ હોય તો 20 ભાગો એટલે 4 આવે જો તો રિવર્સ ગણી શકાય કે જ્યારે કેસી 4 હોય તો એનો અર્થ એમ કે નિપજ કેટલા ટકા હશે 80% તો કેસી ની કિંમત ઉપરથી કેટલા ટકા નિપજ મળશે ની તમે ગણી શકો એમ એના માટે સંતુલન શાસ્ત્ર કામ લાગ્યું રેડી તો બે શાસ્ત્રો એ બે સવાલનો જવાબ આપ્યો હવે ત્રીજું શાસ્ત્ર ચાલુ કરી છે જે ગતિ શાસ્ત્ર છે જે વેગની માહિતી આપશે કારણ કે રાસાયણિક પ્રક્રિયા માટે વેગ એ મહત્વનો છે આપણે બજારમાંથી દૂધ લઈએ સોમવારે પછી પડ્યું રાખો બુધવારે ચા બનાવી તો બગડી જાય ચા ફાટી જાય શું કામ દૂધ બગડી ગયું પણ સોમવારે લઈ આવી કલાક પછી ચા બનાવી તો વાંધો નથી તો દૂધ બગડવાની જે પ્રક્રિયા હતી ને એનો વેગ મહત્વનો છે 48 કલાકે કે 24 કલાકે દૂધ બગડી જાય છે હા આ વેગને કંટ્રોલ કરી શકાય ફ્રીજમાં મૂકી દો તો 3 દિવસ સુધી એ વાંધો નથી ફ્રીજરમાં મૂકતો તો કદાચ અઠવાડિયા સુધી ચાલે છે એટલે પ્રક્રિયાનો વેગ છે ને એમાં વધઘટ કરી શકાય માપી પણ શકાય એની રજૂઆત પણ કરી શકાય જે આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે પ્રક્રિયાનો વેગ કઈ રીતે રજૂ કરવો એને માપવો પ્રક્રિયાના વેગમાં અણુઓના વિન્યાસનો ફાળો ચોક્કસ ગોઠવણી હશે તો ચોક્કસ રીતે નિપજ ઝડપી બનશે અણુઓનો વિન્યાસ અલગ હોય તો નિપજ ધીમી પડે તો વિન્યાસનો એમાં ફાળો પોઝિટિવ છે કે નેગેટિવ સાથે અમુક ચોક્કસ પ્રક્રિયાઓની ક્રિયાવિધિ નક્કી કરવામાં આ શાસ્ત્ર ઉપયોગી છે તો એની ચર્ચા કરીશું એટલે વેગની રજૂઆતથી ચાલુ કરીશું અને ક્રિયાવિધિ માં આ શાસ્ત્ર કેવી રીતે ઉપયોગી છે એ ભણી લઈએ એટલે ચેપ્ટર પૂરું બરાબર રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવો હોય કે ઘટાડવો હોય તો કયા પરિબળથી શક્ય છે સાંદ્રતા દબાણ તાપમાન એમાં વધઘટ કરો એટલે વેગમાં વધઘટ થાય હવે તમારી પાસે જો આ ત્રણેય શાસ્ત્રો હોય અને વેગની માહિતી તમને મળી જાય કે આ પ્રક્રિયાનો વેગ બે આટલી સ્પીડમાં થશે બીજું આટલી આટલા ટકા નિપજ મળશે ત્રીજું પ્રક્રિયા થશે કે નહીં થાય આ બધી ખબર પડી જાય તમને તો તમે આરામથી કોઈ પણ ઇન્ડસ્ટ્રીને ગાઈડ કરી શકો પોતાની ઇન્ડસ્ટ્રી ખોલવી હોય તો આ ત્રણ વસ્તુ મહત્વની કોઈ કેમિસ્ટને આગળ રિસર્ચ કરવું હોય તો આ વસ્તુ મહત્વની છે અમે લોકો પીએચડી કરતા ત્યારે અમારાથી એક વર્ષ સિનિયરમાં જામનગરનો વિમલ ગટેશણિયા કરીને હતો સ્ટુડન્ટ એ ફિઝિકલ કેમિસ્ટ્રી ઉપર પીએચડી કર્યું એમાં ફિઝિકલ કેમિસ્ટ્રીમાં આ ગતિશાસ્ત્ર એની પ્રક્રિયા એક લીધી એનો અભ્યાસ કરીને એને આ શાસ્ત્ર મુજબ એને બધા સમીકરણો તારવવા હતા એક વર્ષના અંતે ખબર પડી કે આપણે લીધીને એ પ્રક્રિયામાં ઉપયોગી થાય એમ નથી એક વર્ષના અંતે એટલે કહેવાનો મતલબ એમ છે કે આ શાસ્ત્રના અભ્યાસ માટે કઈ પ્રક્રિયા અનુકૂળ છે એ પહેલા જાણી લેવું જોઈએ પછી અભ્યાસ ચાલુ કરે નહીતર અભ્યાસ ચાલુ થઈ જાય પણ વર્ષ પછી પાછું પહેલેથી થાય એ અઘરું નહીં રાસાયણિક પ્રક્રિયાના ગતિશાસ્ત્ર મુજબ ત્રણ ભાગ પાડીશું ગતિશાસ્ત્ર મુજબ ત્રણ ભાગ કાઇનેટિક્સ કેમિકલ કાઇનેટિક્સ કહેવાય આને ઇંગ્લિશમાં કાઇનેસિસ શબ્દ વર્ષોથી આ પ્રચલિત હતો કાઇનેસિસ એટલે ગતિ એના ઉપરથી ગતિશાસ્ત્ર કાઇનેટિક્સ નામ આપી દીધું તો કાઇનેટિક્સ ની અંદર કઈ પ્રક્રિયાને સ્ટડી થઈ શકે કઈ ન થાય પ્રક્રિયાના ત્રણ પ્રકારો પાડીશું એમાંની અમુક સ્ટડી થશે પહેલી પ્રક્રિયા અતિ ઝડપી પરમાણુ બોમ્બનો વિસ્ફોટ નેનો સેકન્ડમાં વિસ્ફોટ પૂરો થઈ જાય અતિ ઝડપી થઈ આવી અતિ ઝડપી જે પ્રક્રિયા છે એનો અભ્યાસ આ શાસ્ત્રમાં થાય નહીં
કારણ કે નેનો સેકન્ડ ની અંદર વિસ્ફોટ થયા પછી એનો સ્ટડી કરો, એની સાંદ્રતા માપો, એટલો સમય તો મળે જ નહીં. એટલે એનો અભ્યાસ ન થાય. અતિ ઝડપી હોય એનો, બીજી અતિ ધીમી. દાખલા તરીકે હવામાં N2 ને O2 છે, બંને જોડાઈ પણ શકે, NOx બને. તો NOx બનવાની પ્રક્રિયા જો થોડી કે ઝડપી હોત તો 1000 વર્ષની અંદર તો O2 પતી ગયો હોત. O2 21% છે ને N2 78%, O2 તો પતી જાય ને પ્રક્રિયા થાય. ખાલી અતિ ધીમો વેગ હોત ને તો 1000 વર્ષે તો પતી જ ગયો હોત. તો અત્યારે ઓક્સિજન હોવો જ ન જોઈએ. આ પ્રક્રિયા કરોડો વર્ષથી ચાલુ છે પણ હજીય ચાલુ જ છે. આનો અભ્યાસ તમે ચાલુ કરો તો એ અભ્યાસ પૂરો કરવા માટે તમે જીવી શકો ખરા? એટલું આપણું આયુષ્ય કેટલું? 100 વર્ષ. જોકે અત્યારે તો 68 લીગલ હશે ને 70 ગણી નાલો ને, ઘણા રોડ ઉપર નીકળી સ્પીડમાં જતા ને આપણને એમ થાય કે આ એવરેજ બગાડશે, આગળ જઈને ફટકાઈ મરે, એવરેજ બગાડે ને આપણી ખોટી. બરાબર? એવરેજ બગાડવા જ નહીં કહેવાય, ધીમે હલાવો. 70 ની એવરેજ ગણ, થોડુંક સારું લાગે એવી તો ગણવાની, 60 હોય તોય. આપણે ખોરાક પાણી સારા લઈશું એટલે આપણે તો 70 થવાના જ એમ માનીને ચાલો, બીજાને 60 થાય તો 10નો બેનિફિટ તો હોય ને. અને આ કોરોનાના સમયમાં બેનિફિટ વધારે હોય તો એક વસ્તુ છે, આપણા શરીરની જેટલી રોગ પ્રતિકારક શક્તિ હોય ને એ ફોરેન મટીરિયલમાંથી, એટલે બહારથી કોઈ સજીવ આવે તો એને પ્રોટીન સમજીને જ એટેક કરે. આઉટર લેયર પ્રોટીન ઉપર જ એટેક હોય આપણી રોગ પ્રતિકારક શક્તિ. જ્યારે વાયરસ હોય ને એનું આઉટર સરફેસ હોય ને ફેટ હોય, પ્રોટીન નો હોય, ચરબી, એટલે આપણું રોગ પ્રતિકારક તંત્ર એને સીધી અસર નથી કરતું, ટાઈમ લગાડતી, સીધા ઓળખતું નથી. પણ હારે હારે જો આપણા શરીરમાં ઉર્જા બાળવાનું ચાલુ હોય, ફેટ બાળવાનું, તો પાછું છે પહેલેથી જમા ફેટ હોય ને એને નથી બાળતું, જે નવી આવે ને ફેટ એને પહેલા બાળે છે. એટલે તમને કદાચ એ વાયરસ લાગ્યો હોય છતાંય તમે કસરત વગેરે ચાલુ હોય તમારું તો એની અસર ન થાય, કારણ કે શરીર એને પહેલા બાળે છે. રોગ પ્રતિકારક તંત્ર જ નહીં પણ ઉર્જા મેળવવાનું તંત્ર જ એને બાળીને પૂરું કરી નાખે, કારણ એમ સમજે કાં તો ફેટનો અણુ છે એટલે એમાં જ ઉર્જા મળશે, ખતમ કરી દે. અને પ્રેક્ટિકલી આના કારણે તમે જો જે મજૂર છે, આ ગટર ખોદતા હોય એવા મજૂરો છે, હાર્ડવર્ક કરતા હોય છે, એને કઈ કોરોના થયો? કોઈ નથી થતો. અમારી ફેક્ટરીમાં ત્યાં મજૂરો જે કામ કરે છે ને, હવે એક મજૂર હતો એના મધરને કોરોના થયો, મોટી ઉંમરનો વૃદ્ધ, તો બાઇકમાં બેહારી તો ગામમાં લઈ જાય. આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખી ભરી, હાથ પકડીને ઉતારે છે, પગથિયા ચડાવે, એને નથી થયું, ચેપ નથી લાગ્યો. હાર્ડવર્કર છે ને, એટલે જે લોકો હાર્ડવર્કર છે ને એને ચેપ નથી લાગતો, ઘણો ઓછો લાગે છે. આખા લોકડાઉનમાં અમે અહીંયા સાથે જ બેસતા મેન્દ્ર સરદારમાં બધા, એમને થયો તો અમે જે લોકો સખત વર્કિંગ વાળા હતા ને એમને નથી, બે ત્રણ જગ્યાએ એવી રીતે સખત કોન્ટેક્ટમાં આવી ગયા જેને થયો ને એના, તો એ બચી ગયા, કારણ કે નવરાશે બેઠા જ નહીં, દોડાદોડી ચાલુ જ રાખો. એટલે તમે બે વાર પગથિયા બધું ઉતરાઈ જાય તો સારું જ રહેશે, શાંતિથી બેસી ન રહેતા, રિસેસ પડે, રજા હોય, ઘરે હોય, થોડાક કામ કરવાનું, ખાલી બેઠા રહેશો ને તો એટલી ચરબી નહીં બને. અને ચરબી નવી બાળે ક્યારે? આપણે પાછી બીજી ખોરાકમાં લઈ તો પછી નો વારો આવે ને, એટલે ચરબી વાળો ખોરાક ઓછો લેજો. કડવા લાડવા નોલા નોલા ખાતા હોય બધા શિયાળો જોઈ, એવું ઓછું ખાવું, ઘીનું પ્રમાણ, ઘી તેલ ઘટાડો અને વર્કિંગ રાખો, એટલે કઈ આપણને બહુ સેફ છે એમાં. અત્યાર સુધી બચી ગયા એમ નહીં, કાંઈ બી બચી જાય એમ, આજ સુધી શું અમને તો કઈ વાંધો જ નથી એમ. ચાલે બાળકોમાં એક બેનિફિટ હોય કે એને ચરબી ઝડપથી પાડે, તો
તમારું બોડી ઝડપથી ચરબી બાળી શકે. તમે જો બાળકો જાડું હોય અસર તંદુરસ્ત રૃષ્ટપુષ્ટ એકાદ વર્ષમાં જે ત્યાં પાત્ર છે એ કે વૈદ્ય ચડ્યો નથી ખરેખર એનું શરીર ઝડપથી ચરબી બાળે. તમે જાડા હોય ને પાતળા થવું હોય ને તો તમારા માટે પ્રમાણમાં ઓછા પ્રયત્નમાં તમે એવું કરી શકો, વેઇટ લોસ કરી શકો. એ વસ્તુ મોટી ઉંમરની વ્યક્તિ લ્યો એને વજન ઘટાડવું હોય છે ને તો બહુ હેવી ડાયટિંગ ને બધું પ્લાન ને ફોલો કરે ને ત્યારે માન ઘટે, ખબર છે. એટલે બર્નિંગ તમારામાં ફાસ્ટ છે એટલે જ વાયરસનો બહુ મેળ નથી પડતો બાળકોમાં. બર્નિંગ ઝડપી છે નથી એટલે તમે કુદરતી બેનિફિટમાં છો તો એ બેનિફિટને કન્ટિન્યુ કરો, કામ થોડુંક રાખજો. ગતિશાસ્ત્ર ભણો તો ગતિ ચાલુ રાખો. આપણી વાતને આગળ વધારી આવે પ્રક્રિયાનો પહેલો પ્રકાર કેવો કીધો, અતિ ઝડપી. બીજો પ્રમાણમાં મધ્યમ સ્તરની ઝડપી પ્રક્રિયા, જેમ કે ગ્લુકોઝ નું ઓક્સિડેશન શરીરમાં થાય ને, ઉર્જા મળે ને એમાં, ખાંડનું વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન ઓફ સુગર આપણે ભણી ગયા છીએ બાયોમોલેક્યુલ જૈવિક અણુ. તો આ બધી પ્રક્રિયાઓ કેવી છે, પ્રમાણ મધ્યમ થાય પણ 10 મિનિટે અડધી કલાકે કલાકમાં થઈ જાય, ઇન્સ્ટન્ટ થઈ જાય એવું નહીં, બહુ ઝડપી નહીં. પછી ત્રીજો પ્રકાર અતિ ધીમી, જે હજારો વર્ષે થાય છે અથવા તો બહુ ધીમી થાય, એનો સ્ટડી કરવો અઘરો. તો આખા ચેપ્ટરમાં તમારે જો સ્ટડી કરવા માટે પ્રક્રિયા લેવાની હોય જેમાંથી સમીકરણ તારવવાના, તો એ કેવી પ્રક્રિયા લેવાય, મધ્યમ સરવાળી. એટલે જેટલા ઉદાહરણ એને આપ્યા છે ને એ જ પ્રકારે ગણીને આપ્યા, જ્યાં કંઈક નવું તારવવાનું આવે ને ત્યાં મીડિયમ સરની સ્પીડવાળી પ્રક્રિયા આપે, પછી એ એપ્લાય કરી શકાય પાછું ઝડપી પ્રક્રિયાને નથી ધીમી. એટલે પછી એપ્લાય માટે કોઈ પણ લઈ શકાય, તારવણી હંમેશા મીડિયમ સ્પીડી પ્રક્રિયાથી થાય. એટલે શાસ્ત્રનો અભ્યાસ એ રીતે કરો ને તો જ તમે એમાં વધારે આગળ વધી શકો. આ થઈ જનરલ ઇન્ટ્રોડક્શન ચેપ્ટરની, જે ડાયરેક્ટ ક્યાંય પૂછાવાની નથી, ડોન્ટ વરી, એના માટે ટાઈમ ન આપો તો ચાલશે. હવે વેગની રજૂઆત, ચાલો બેને આપણે સ્કૂટી લઈને રાજકોટ મોકલી, 120 કિલોમીટર નું અંતર 3 કલાકે કાપે છે, તો એનો વેગ કેટલો થયો, 120 કિલોમીટર 3 કલાક, 40 કિલોમીટર પર અવર. એટલે આપણી વાહનની ઝડપને કિલોમીટર પર અવરમાં નક્કી કરીએ છીએ, કરી છે એવી રીતે. રાસાયણિક પ્રક્રિયાની ઝડપને કઈ રીતે, કારણ કે એમાં તો કિલોમીટર આવે નહીં ને, તો એને કઈ રીતે રજૂ કરવી, સાંદ્રતામાં થતો ફેરફાર ભાયગર એના માટે લાગતો સમય એને જ એનો વેગ કહીશું. તો પ્રક્રિયા વેગને કઈ રીતે દર્શાવાય, પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાયગર એના માટે લાગતો સમય એને વેગ કહેવાય. આ મૌખિક વાત થઈ, હવે આ વસ્તુને સમીકરણમાં લઈશું ને પછી એને ગ્રાફમાં પ્લોટ કરીશું એટલે કન્ફર્મ થઈ જાય. શું છે, આ કોરોના નો સમય ઓછો છે ને એટલે જ મેં બીજા ટીચર ની ઉતાવળ ના કરી. કોઈ ટીચર આ ધીરનભાઈ લે તો મને એમ હોય લઈ લેશે ને પછી ફરીથી મારે લેવું પડે તો બધું ડિસ્ટર્બ થઈ જાય ટાઈમિંગ, એના કરતાં હું મારા હાથમાં જાઉં. અગર સમય ઓછો છે ને તો હું મારી હેલ્પ ઉપર વિશ્વાસ કરી શકું, માટલા ટાઈમમાં આટલું લઈ શકીશ. બરાબર, અને જી નીટમાં લેક્ચર મારા ભેગા છે ને કે નહીં ઓનલાઈનમાં, જી નીટ હા ભેગા છે, છેલ્લે હાઇડ્રોજન આપ્યું, હું મુંબઈ હતો ને એટલે પછી મારે કંઈક તો આપતો રહો અને હાઇડ્રોજન રેડી હતો. ઈ રીતે જ મજા આવે છે ને, બાજુમાં પેલા પ્રશ્નો આપીને કે એ નથી મજા આવતી, આખી સ્ક્રીન જોઈ છે બરોબર, ધોબરું ભણાવ એના કરતા જીનીટ તો એમાં ખરેખર સારું,
રૂબરૂ ભણાવ તો હું એ જ ભણાવવાનો છું. જીનેટ માં તો બીજું કઈ જે આવતું હશે એ તો હું એમાં ત્યાં સમજાવી દેતો હોઈશ, અને બાકીમાં પ્રશ્નો આવે એટલે તમારે કદાચ ભેગું મટીરિયલ ના હોય ઇન કેસ જોતા હોય ત્યારે તો એકવાર ચાલી જાય એમ વિચારીને મેં એવું ચાલુ કર્યું. રાસાયણિક પ્રક્રિયાના વેગ ને રજૂ કરી આ એક પ્રક્રિયા છે. ચલો આર માંથી પી પ્રોડક્ટ બને છે, આર એટલે રિએક્ટન્ટ પ્રક્રિયા અને પી એટલે પ્રોડક્ટ. કોઈ પ્રક્રિયા ચાલુ છે આપણે એનો વેગ માપવો છે એટલે આપણે શું કરશું સમય નોંધી લઈએ કે ભાઈ T1 સમય છે આ પેલો નોંધો એ સમય શું છે T1. ત્યારે પ્રક્રિયકની સાંદ્રતાને R1 કહી દો, બારે 1 લખો અથવા અંદર લખો કોઈ ફરક નથી પડતો, ચાલશે એક જ અક્ષર છે ને, અંદર કે બહાર મલ્ટીપ્લાય કરો તો કોઈ ફરક ન પડે ને, મલ્ટીપ્લિકેશન છે નહીં, R1 ખાલી રિપ્રેઝન્ટેશન છે. અને જો પ્રોડક્ટ નિપજની સાંદ્રતા માપી હોત તો એને શું કહી દે ચાલુ હોવી જોઈએ પ્રક્રિયા, બંધ થઈ ગઈ હોય તો પછી માપવાનો કઈ અર્થ નહીં. કહી શકો આટલું સમજાઈ જાય માપન. હવે પ્રક્રિયા વેગ બરાબર R, R એટલે રેટ ઓફ રિએક્શન, એનો R લખું છું, વેલોસિટી V નથી લખતા, R ઇક્વલ ટુ R2 માઇનસ R1 કહી શકો અપોન T2 માઇનસ T1, એના માટે લાગતો સમય. હમણાં તો કીધું કે વેગને કઈ રીતે દર્શાવે સાંદ્રતામાં થતો ફેરફાર કેવી રીતે મળે, એક સાંદ્રતામાંથી બીજી બાદ કરો થાય તો એના માટે લાગતો સમય T2 સમય માઇનસ T1 કહી શકો. પણ અહીંયા એક પ્રોબ્લેમ શું છે, R2 ની કિંમત હંમેશા કેવી હશે, નાની હશે. રિએક્ટન્ટ છે ને પ્રક્રિયક, તમે બે મોલ લીધો હોય પ્રક્રિયક, પ્રક્રિયા ચાલુ હોય તો ઘટે નહીં, તો પ્રક્રિયક ઘટે એટલે R2 ની કિંમત કેવી થાય, નાની. જ્યારે વેગ તો માઇનસમાં હોય નહીં, વાહનનો વેગ માપો તો માઇનસમાં તો ન હોય ને, કાટો આમ જ ફરે પછી આમ ઊભા હોય તો આમ રિવર્સ ન જાય, રિવર્સ લઈ તોય ન જાય હો માઇનસ. આગળ એક માઇનસ લગાડ્યો, ઈ શેના માટે છે, વેગને પ્લસ રિપ્રેઝન્ટ કરાવવા માટે, વેગની કિંમત ધન લખવા માટે. ઓકે આ જ વસ્તુ તમે પ્રોડક્ટ માટે કહી શકો, શું કહીશું તો P2 માઇનસ P1 અપોન P2 માઇનસ P, અહીંયા પ્લસ જેને કઈ ધન કહેવાની જરૂર નથી, શું કહો પ્રોડક્ટ છે ને P એટલે નિપજ ઈ તો વધે ને, એટલે P2 ની કિંમત કેવી હોય હંમેશા મોટી અને P1 નાનો, તો આ વેગની રજૂઆત આવડી જાય. આ રજૂઆતને એવરેજ વેગ કહેવાય, એવરેજ શું કામ એવરેજ એને 40 જવાબ આપ્યો, પણ એ કેવી રીતે આપ્યો તો 3 કલાકમાં 120 એટલે 40 કીધું બરાબર. પણ તમે એટ એ ટાઈમ ફોન કરીને પૂછો કે અત્યારે ક્યાં પહોંચ્યા છો, ચોટીલાથી નીકળી કેટલો વેગ છે, ત્વરિત વેગ, ત્વરિત એ તો વધઘટ હોઈ શકે કે નહીં, ટ્રાફિક નડ્યો તો વેગ ઘટી ગયો, સારો રોડ આવ્યો હાઈવે 20 40 50 80 સરખી જ હોય, હોય પણ ખરી ને ન પણ હોય, પણ બે અલગ વસ્તુ છે કે નહીં. તો પ્રક્રિયા માટે ત્વરિત વેગ હોય શકે, આ જે વેગ છે ને આ એવરેજ વેગ છે, એવી રીતે ત્વરિત વેગ છે ને એને આવી રીતે દર્શાવશું. જો આર ઇન્સ્ટન્ટ, ઇન્સ્ટન્ટ એટલે ત્વરિત, ઇઝ ઇક્વલ ટુ અને આપણે છે ને આમ દર્શાવી શકાય ને માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી અથવા પ્લસ
ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી આટલું કહી શકો કે નહીં? તો રીતમાં એક જ ફેરફાર છે, માઇનસ ડીઆર બાય ડીટી પ્લસ ડીપી અપોન ડીટી. આ ડી ને ડેલ્ટા માં આપણે શું ફરક સમજીએ છીએ? આ મોટો ફેરફાર હોય અને આ ખૂબ નાનો ફેરફાર છે, એને દર્શાવવા માટે ડી દર્શાવો છો. ગાળો નાનો લીધો હોય તો ત્વરિત વેગ કહેવાય, અને ગાળો માપવામાં વચ્ચે 10 મિનિટ નું ડિસ્ટન્સ લીધું હોય તો એવરેજ વેગ મળે. પણ બે કેવા થાય? આમ તો સરખા જ થાય, જાજો ફરક નથી. કિંમતની દ્રષ્ટિએ સરખી હોય પણ ખરી ને ન પણ, સમીકરણની દ્રષ્ટિએ જાજો ફરક નથી. બીજું, આનો એકમ, વેગ નો એકમ કેવો છે? હાલો, કોઈ પ્રક્રિયાના વેગને તમે આ રીતે રજૂ કરી શકો આ અથવા, પણ મોટા ભાગે કઈ કીધું ન હોય, સ્પષ્ટતા ન થઈ ગઈ હોય તો આપણે કયો સમજવાનું? એવરેજ. તમે જો ગમે કોક આવ્યું તો આપણે પૂછી કેટલી સ્પીડ આવ્યો, તો આપણે એવરેજ જ વિચાર કરીશું. જોઈશું ઇન્સ્ટન્ટ નહીં, કઈ પૂછ્યું નથી. મેં એમને પૂછ્યું નતું એવરેજ કેટલી ઝડપ કેટલી, એમ પૂછ્યું એને એવરેજ જ કીધી. કોઈ પૂછે તો આપણે જવાબ તો એવી જ રીતે આપી છે, એટલે દાખલાઓમાં કે એમાં પૂછ્યું હોય એનો વેગ શું થતો આપણે આ શું થયો છે આનું, આ તો સ્પેસિફિક કીધું હોય તો જ થાય. એટલે દાખલામાં આવું પૂછ્યું જ નહીં. બીજી બાબત, સ્વાધ્યાય અને ઉદાહરણ, એના ઉપર ખાસ ભાર દેજો બોર્ડમાં ઝાઝા માર્ક લેવા માટે. આ વર્ષે એમાંથી વધુ પૂછાવાના ચાન્સ ખરા. આપણે જેટલા ચેપ્ટર ચાલ્યા છે એના સ્વાધ્યાય મેં કરાવી દીધા છે, બીજા પાછળ પેલા ચેપ્ટર પૂરું કરી પછી બધું લઈ લીધું હોય છે, ઉદાહરણ ને સ્વાધ્યાય બધું જ. એટલે એ ભાર દેજો ખરા, એ લેવાનું મેં ચાલુ એટલે જ કહી દીધું. પછી પેલા નોટ લીધું, ચેપ્ટર જ લીધા હતા શરૂઆત, પછી મેં એમાં એડ કરી દીધું. ખબર છે ને, જેને ન ખબર હોય તો હજી એક વાર રિવાઇન કરજો બધા ચેપ્ટરો, તમામ સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરાવ્યા હશે. તમામ જેટલા લેક્ચર સ્વાધ્યાયમાં થયા ને એનાથી પોણા ભાગના લેક્ચર ઓલા ચેપ્ટર ભણવામાં થયા ને એના પોણા ભાગના લેક્ચર સ્વાધ્યાયમાં થયા હશે. બરાબર, બધાય લીધું જ છે, એટલે તમે એને થોડું ફોકસ કરો ને એટલા માટે. હવે રૂબરૂ મળ્યા તો બધી વાતચીત સીધી થઈ જાય. તો આ ઇન્સ્ટન્ટ વેગ છે, આ એવરેજ વેગ છે. હવે આનો એકમ, એકમ શું થાય? આ ડેલ્ટા આર આનો એકમ શું થશે? મોટા કૌંસમાં લખી તો એનો મતલબ શું હોય? સાંદ્રતા. યસ, આર ની સાંદ્રતા. તમે કહી શકો ને સાંદ્રતા ભાગ્યા સમય, કે ન કહી શકાય? એકમ સાંદ્રતામાં થતો ફેરફાર, એટલે મૂળ તો એ સાંદ્રતામાં જ કિંમત આવે ને, જે આવે ભાગ્યા સમય. સાંદ્રતા મોલારિટીમાં દર્શાવી હોય તો મોલ પ્રતિ લિટર, અને સમય સેકન્ડમાં હોય તો મોલ પ્રતિ લિટર સેકન્ડ. કહી શકો કોનો એકમ થયો મોલ પ્રતિ લિટર સેકન્ડ? વેગનો. પછી આ બે વેગ માટે અલગ અલગ એકમ ન હોય, એકમ તો સરખા જ લાગે ને, કીધું સમીકરણ વાઇઝ બે એક જ છે. સમીકરણ વાઇઝ જાજો ફરક નથી, એટલે એની એકમમાં કોઈ ફરક ન પડે. આનો એકમ હોય ને કે આનો એકમ, સરખો જ થાય. જવાબ માઇનસમાં ન આવવો જોઈએ અને એકમ આવો રહેવો જોઈએ, એટલું કન્ફર્મ. રજૂઆત આપો, આ સમીકરણથી રજૂઆત કરી, આ વસ્તુને હવે ગ્રાફથી રજૂ કરી, એમાં રજૂ થાય. આ વસ્તુને ગ્રાફથી કઈ રીતે રજૂ થશે એ જોઈએ. વેગ ને આજે માત્ર વેગનું નિર્ધારણ કેમ કરવું, લખવું કેમ, રજૂઆત કેમ કરવી, એ જ શીખવાડું છું. હવે ગ્રાફમાં આગળ વધીએ. સવાલ પૂછવો હોય કે પણ તો વચ્ચે પૂછી શકશો, ભલે રેકોર્ડિંગ તોય ચાલુ હોય તો તમારો સવાલ એક સંભળાય તો કરો ને, તમે દેખાવ નહીં તોય. આપણે વાત કરીએ ગ્રાફ થી આ વેગ ની રજૂઆત, એના માટે અહીંયા સમય લઈ લો, અહીંયા લઈ લો સાંદ્રતા. પેલા આર માટે ગ્રાફ, આર એટલે રિએક્ટન્ટ, પ્રક્રિયક. પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે શું થાય, વધે કે ઘટે? ઘટે, અને એક સમય અચળ થઈ જાય. દાખલા તરીકે કોઈ પ્રક્રિયામાં 90% નિપજ બનતી હોય તો પ્રક્રિયકની સાંદ્રતા 100% લીધી હોય, ઘટતી 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 10% થઈ જાય, પછી શું થાય?
અચળ થઈ જાય, હવે 10 થી ઘટે નહીં પછી, એટલે આનો ગ્રાફ પ્લોટ કરતા હોય તો આ રીતે પ્લોટિંગ થાય, રેડી, પછી અચળ થઈ જાય. આકોલી દોર્યો કહેવાય ગ્રાફ પ્રક્રિયકને લઈને દોર્યો, પ્રક્રિયકની સાંદ્રતા મુજબ. કોઈ T1 સમયની સાંદ્રતા જોતી હોય તો હું આવી રીતે મેળવી શકું, આ સાંદ્રતાને R1 કહી દઉં, આ સમયને T1 કહી દઉં, તો T1 સમયની સાંદ્રતા R1 ઇંચી મળે કે ન મળે. પછી બીજી જોતી હોય તો આ કયો સમય થયો T2 અને સાંદ્રતા R2, હવે આપણા સમીકરણ મુજબ લેવું હોય તો ડેટા મળે કે નહીં? તમને જે જુદા જુદા R1 T1 R2 T2 R3 T3 આપ્યું હોય ગ્રાફ દોરવાનું કહે તો આ બધા ડોટ મળી જાય, પછી ગ્રાફ પ્લોટ કરી શકો અને ગ્રાફ ઉપરથી અથવા વેલ્યુ ઉપરથી ડાયરેક્ટ રેક બરાબર R એવરેજ કાઈ કીધું ન હોય તો આપણે એવરેજ જ ગણો હંમેશા નહીં જ કીધું હોય માઇનસ R2 માઇનસ R1 અપોન T2 માઇનસ T2 રેડી અને તમે વેગ આપી શકો આ સમીકરણ હવે ગ્રાફ અને સમીકરણ બેને સમજી શકો કે નહીં ઇન્સ્ટન્ટ વેગ માટે શું કરવાનું છે ઇન્સ્ટન્ટ વેગ કેવી રીતે આપણે કીધો તો બાઇકમાં ફોન કરી તો અત્યારે કેટલો ઓડોમીટર કેટલો કાંટો બતાવે છે 20 તો અત્યારનો ત્વરિત વેગ 20 કહેવાય એવું અહીંયા લેવા માટે શું કરવાનું છે માની લ્યો કે આ બિંદુએ આપણે ત્વરિત વેગ શોધવો છે આ બિંદુ એક બિંદુ નક્કી કરજો ત્યાં ત્વરિત વેગ મળશે ઈ બિંદુએ સ્પર્શક દોરવાનું સ્પર્શક રેડી આ સ્પર્શક છે ને એનું ઢાળ નક્કી કરીને ઈ જેનો વેગ થાય ઢાળ કેવી રીતે નક્કી થાય પ્લોટ કરી અહીંથી R1 R2 અહીંયા T1 T2 મળે કે નહીં તો હવે હું એના માટે R ઇન્સ્ટન્ટ R ઇન્સ્ટન્ટ કેવી રીતે લખી શકું માઇનસ DR અપોન D કહી શકું આટલું કે નહીં આ જે પણ વેગ દર્શાવે ક્યાંનો દર્શાવે આખી લાઈનનો વેગ નહીં આ જે તે બિંદુએ વેગ દર્શાવે સમજમાં આવશે ગ્રાફથી ઇન્સ્ટન્ટ વેગ આ રીતે લખી ગ્રાફ થી કોઈ બિંદુએ ત્વરિત વેગ નક્કી કરવો હોય તો આ રીતે નક્કી કરવું પડે અને ત્વરિત ન હોય એવરેજ હોય તો તો સાવ સહેલું કોઈ પણ બે જુદા જુદા પોઈન્ટ ઉપર લઈ લો હવે આ જ વસ્તુ પ્રોડક્ટ માટે કરતા આવો આ તો પ્રક્રિયક માટે લીધું હતું ને નિપજ માટે કેવી રીતે થશે ઓલમોસ્ટ ઓલમોસ્ટ બધું આવું જ થશે અહીંયા સમય અહીંયા સાંદ્રતા પણ કોની સાંદ્રતા લઈશું પ્રોડક્ટ પ્રોડક્ટ ની સાંદ્રતા પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે કેટલી હોય 0 અને પ્રક્રિયા દરમિયાન વધે પ્રક્રિયાના અંતે અચળ થઈ છે બસ ઈ ત્રણ વસ્તુ ખબર હોય ને તો પ્લોટિંગ માં વાંધો ન આવે ઈ સમજે પહેલા તો કે પ્લોટિંગ આવી રીતે શું કામ થી હવે એના માટે આ એવરેજ જોતું હોય તો આર એવરેજ યસ એટલે કોઈ એક સમય જે T1 હોય ત્યારે શું નક્કી કર લો P1 પછી T2 સમયે T2 એ P2 બરાબર ને P2 ની કિંમત હંમેશા કેવી આવશે P1 કરતા મોટી જ આવશે એટલે ઋણ લગાવવું પડશે નહીં તો અહીંયા શું થઈ જશે પ્લસ P2 માઇનસ P1 અપોન T2 માઇનસ T1 આવડી જાય ખરું અને ડેલ્ટા P અપોન ડેલ્ટા T કહી શકો કદાચ ઇન કેસ કોઈ બુકમાં કે ક્યાંક આવું જોઈ લો તો પણ એવરેજ વેગ જ રહેશે આ ડેલ્ટા મહત્વનો છે આ T નહીં ટાઈમ ની દ્રષ્ટિએ વધારે મહત્વ નહીં આપવાનું તમારે વધારે મહત્વ કોની દ્રષ્ટિએ આપવાનું છે અંશમાં જે પ્રોડક્ટ અથવા રિએક્ટન્ટ આપ્યો હોય ને ઈ ડેલ્ટા છે કે ડી છે જો ડેલ્ટા હોય તો ઈ એવરેજ વેગ જ ગણાશે કદાચ ઇન કેસ ક્યાંક આવું જોયું હોય તો આપણે તો એવું રજૂઆત જ નહીં કરીએ
ક્યાંક આવી ગઈ તો તમને ખબરમાં હોવું જોઈએ કે આમાં અંશ મહત્વનો હોય છે કરતા એ બાબત. અને ઇન્સ્ટન્ટ વેગ માટે આર ઇન્સ્ટન્ટ ડીપી અપોન ડીપી કહી શકો. ટાઈમ થઈ ગયો 9:10 વાગી ગયો. ટાઈમ કરો ગયો વાંધો નહીં 2-5 મિનિટ થઈ ગયા. ચાલો રેડી ઇન્સ્ટન્ટ વેગ. એના માટે શું કરવાનું? કોઈ બિંદુએ સ્પર્શક દોરવાનું ને, બરાબર છે? સ્પર્શક દોરીને પછી એનો ઢાળ સુધી કેવી રીતે, એટલું તો ગાણિતિક આવડતું હોય ને. અને જે હજી એક ત્રીજી બાબત આમાં છે, કેવી છે એ કહી દઉં. બીજમાં કીધું પરિવાર લેંગ્વેજ, આ વસ્તુ કોઈ પ્રક્રિયાને એપ્લાય કરી તો કોઈ પ્રક્રિયાને એપ્લાય કરવી હોય તો HG+Cl2 HgCl2 આ લિક્વિડ ગેસ ને સોલ્વ, પણ સ્ટેટ આને બહુ મતલબ નથી. હાલ વેગ બરાબર શું કહી શકો? આર એવરેજ માઇનસ ડેલ્ટા Hg ની સાંદ્રતા અપોન ડેલ્ટા T કહી શકાય. સમજમાં આવે? ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા Cl2 અપોન ડેલ્ટા T પ્લસ ડેલ્ટા HgCl2 અપોન ડેલ્ટા T. આટલું આવડી જાય? પછી આવી કોઈ પ્રક્રિયા હોય તો હોઈ શકે ને પ્રક્રિયા, તો આવે ઠંડુ પાડતા વેગ બરાબર આર એવરેજ બરાબર માઇનસ ડેલ્ટા NO2 અપોન ડેલ્ટા T. હવે આ તત્વ યુગમિતીય ગુણાંક આવ્યો તો શું કરવાનું? સંતુલન શાસ્ત્રમાં જે કરતા હતા એ જ અહીંયા કોપી મારવી, એવું નથી. શાસ્ત્ર બદલું ને, અહીંયા વન હાફ મૂકાશે, એકના છેદમાં મૂકી દેવાનું. અહીંયા જે ડિજિટ હોય ને વર્ગ નહીં, સંતુલન શાસ્ત્રમાં હતું. એટલે જે તત્વ યુગમિતીય ગુણાંક હોય એની રજૂઆત અહીંયા થશે, એમ વેગ દર્શાવતી હોય. આમાં નથી તો કોઈ પ્રોબ્લેમ નથી, વન જ હોય ત્યારે તો કોઈ પ્રોબ્લેમ નથી. ડેલ્ટા N2O4 અપોન ડેલ્ટા T, ઓકે. એક હજી પ્રક્રિયા આપી દો. Br- - Br O3- - H+ gives 3Br2 + H2. રેડી? આનો વેગ દર્શાવ હોય તો વેગ બરાબર -1/5 પછી ડેલ્ટા Br અપોન ડેલ્ટા T. રેડી? લીટી લઈ કોઈ ચાલશે પણ ઉપર પ્રદેશા હોવું જોઈએ. માઇનસ ડેલ્ટા Br O3 અપોન ડેલ્ટા T -1/6 1/6 પછી ડેલ્ટા H+ અપોન ડેલ્ટા T પ્લસ 1/3 ડેલ્ટા Br2 અપોન ડેલ્ટા T પ્લસ 1/3 ડેલ્ટા H2O અપોન ડેલ્ટા T. પણ પાણીને લઈને વેગ દર્શાવાય નહીં, શું કામ? હવામાં ભેજ હોય, પ્રક્રિયા દરમિયાન ઠંડુ પડતું હોય તો પાણીનું પ્રમાણ વધી જાય, ગરમ થયું વરાળ રૂપે ઘટ્યું હોય, દ્રાવક તરીકે પાણી વાયતું હોઈ શકે, આવા બધા કારણોસર પાણીથી વેગની રજૂઆત કરાતી નથી. રેડી? ચોખ્ખો કોઈ મોડું પહોંચે એટલે આપણે પૂછીએ કેટલી સ્પીડે ગાડી હાલતી, આપણા ઘરે કોઈ મહેમાન આવી બહારથી આવતા હોય ગાડી ધીમી લઈ લાગી મોડો પડ્યા પૂછી આપણે વેગ. કોક એમ કે ભાઈ પ્લેન માં આવ્યો મુંબઈ થી, આપણે પૂછી કેમ ધીમો આવતો, પૂછી જ નહીં વેગ વિશે. એમ કે પ્લેન માં આવ્યો એટલે વેગ વિશે પૂછતા જ નથી, જોઈજો બરાબર. એવું છે, પાણીને લઈને વેગ વિશે રજૂઆત જ નથી થતી.
નજ કરી શકાય એવું નથી પણ થતી નથી પ્રેક્ટિકલ એટલે પાણીને લઈને આપણે રજૂઆત કરીશું બુકમાં આપી છે આવી રીતે સમીકરણ આખું આપ્યું છે પણ છતાંય આગળ જતા ધ્યાન રાખજો પાણીને લઈને વેગની રજૂઆત કરવાની નથી રેડી હવે એક છેલ્લી વાત છેલ્લી છેલ્લી કરીને આપી દઉં ને કોઈ એક પ્રક્રિયા છે આર માંથી બી બને છે તમને હું આવો ડેટા આપી દઉં સમય સેકન્ડ કે કલાક હાલો 0 સેકન્ડ 50 100 અહીંયા સાંદ્રતા આપી દઉં પ્રક્રિયકની હાલો 0.2 0.15 0.12 આવો ડેટા આપીને એમ કહું કે હવે વેગ શોધો તો આવડે કેવી રીતે શોધવાનો છો આ આર2 પછી આર1 મોલારિટી તો ફરી પછી ટી2 સેકન્ડ પછી ટી1 સેકન્ડ હવે આ જે આવી ગયો છે સાંદ્રતા 0.2 એ મૂકી શકાય પહેલી સાંદ્રતા બીજી ક્યાં મૂકવાની આર1 આર1 શરૂઆતની ગણાય ને હા એટલે અહીંયા આર1 કરી દઉં છું આર2 કરી દઉં હાલો એટલે 0.2 0.15 પછી ટી2 એટલે કયો સમય 50 બરાબર અને ટી1 એટલે 0 100 નો હોય 0 સમય હોય ટી1 અને અહીંયા તમારે શોધવાનું શું થાય ડેલ્ટા આર / ડેલ્ટા ટી બરાબર મોલારિટી ભાગ્યા સેકન્ડ સીધું જ ગણિત મૂકી દેવાનું એમાં કોઈ સમીકરણ માનવાની જરૂર નથી મતલબ હિસાબ દર્શાવવાની જરૂર નથી કેલ સીધી ગણિત સીધું મૂકી દે આવડી જાય પછી બીજો ડેટા રાખવો હોય તો હવે 0.15 શરૂઆતનું કહેવાય પછી અહીંયા કયો આવશે 0.12 અહીંયા 100 અહીંયા 50 એ ગણિત મૂકી શકો ખરા પછી હું એક દાખલો આપ્યો ગણિત રાખજો બરાબર અને હવે ચોપડીમાં છેલ્લું જે મેં ઉદાહરણ લીધું ને બ્રોમિન વાળું અહીંયા સુધીનું ભણાયું કાંઈ ન સમજાય તો કાલે પૂછ બે ચાર પેજ ફરી ગયા છે